પુલવામા હુમલા પર કેન્દ્રીય કેબિનેટની બેઠક પછી ગૃહમંત્રી રાજનાથસિંહ શ્રીનગરની મુલાકાતે પહોંચ્યા હતા, જ્યાં રાજનાથસિંહ જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સતપાલ માલિક અને સેનાના ઉત્તરી કમાન્ડના ચીફ લેફ્ટનન્ટ જનરલ રણવીરસિંહ શહીદોને શ્રદ્ધાંજલિ આપી હતી. આ દરમિયાન વીર જવાન અમર રહોના નારા પણ લગાવ્યા હતા. ત્યાર પછી રાજનાથસિંહે જવાનોના પાર્થિવ દેહને કાંધ પણ આપી હતી. રાજનાથસિંહે શહીદ જવાનોને આપી કાંધ. વીર જવાન અમર રહોના લાગ્યા નારા. રાજ્યપાલ સહિત સેનાએ આપી શ્રદ્ધાંજલિ. સ્વાભિમાન દેશનું સંગઠનના સભ્યોના નારા. પાકિસ્તાનને પાઠ ભણાવવા કરાઈ માંગ. હવે જવાનોના પાર્થિવ દેહને દિલ્હી લાવવામાં આવી રહ્યા છે. અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રક્ષામંત્રી નિર્મલા સીતારમણ શહીદોને શ્રદ્ધાંજલિ આપશે. ગૃહમંત્રી રાજનાથસિંહે જમ્મુ કાશ્મીરના રાજ્યપાલ સત્યપાલ મલિક અને જમ્મુ કાશ્મીરના અધિકારીઓ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન સેના અને જમ્મુ કાશ્મીરના પોલીસ ઓફિસર પણ હાજર રહ્યા હતા. ભારત સરકારે પાકિસ્તાનમાં ભારતના રાજદૂત અજય બિસારિયાને દિલ્હી બોલાવ્યા છે. પુલવામા હુમલા પછી તેમની સાથે ચર્ચા કરવામાં આવશે. પુલવામા હુમલાના વિરોધમાં પાકિસ્તાની દૂતાવાસ પર વિરોધ પ્રદર્શન શરૂ કરવામાં આવ્યા હતા. સ્વાભિમાન દેશનું સંગઠનના સંસ્થાપક અધ્યક્ષ સુરેન્દ્રસિંહ બિધુડી અને તેમના કાર્યકરોને પોલીસે રસ્તામાં જ રોકી દીધા હતા, પરંતુ તેઓ દૂતાવાસ ઓફિસ જવાની જ જિદ્દ કરી રહ્યા હતા. ત્યાર પછી પોલીસે તેમને બસમાં ભરીને મંદિર માર્ગ પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. સંગઠનના સભ્યોએ પાકિસ્તાન વિરુદ્ધ નારેબાજી કરીને ધરણા શરૂ કર્યા હતા. સુરેન્દ્રસિંહે સરકાર પાસેથી પાકિસ્તાનને સબક શીખવાડવાની માંગ કરી હતી. કેન્દ્ર સરકારના ગૃહમંત્રી રાજનાથસિંહે શહીદ જવાનોને કાંધ આપી હતી. કાશ્મીરના પુલવામામાં પાકિસ્તાનના નાપાક ઇરાદાઓથી 40 ઉપરાંત જવાનોને શહીદી વહોરવી પડી હતી. હવે સરકાર તેનો જડબાતોડ જવાબ આપે તેવી દેશભરમાંથી માંગ ઉઠી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.